બનાસકાંઠા જિલ્લાના ધાનેરાથી આસિયા જતા રોડ પર એક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર પુરાણ કરી દેતા વાહન વ્યવહાર અટવાયો છે. ગત રાત્રિએ ભારે વરસાદ પડતા રોડ પર પાણી ભરાઈ જવા પામ્યા છે અને લોકોને તેમજ વાહનોને પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે તંત્ર બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહી કરે અને બિલ્ડરને પાર્ટ બનાવે તેવી લોકમાગણી ઉઠવા પામી છે. ધાનેરાના નીતિન પટેલ દ્વારા ધાનેરામાં કેટલી જગ્યા પર શોપિંગ હોલ અને સોસાયટીઓ બનાવવામાં આવી રહી છે, ત્યારે ધાનેરાથી આસિયા જતા રોડ પર સોસાયટી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેથી શહેર જાહેર રસ્તા પર 5 ફૂટ જેટલી પૂર્ણ કરી દેતા વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે અને લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગત રાત્રે ધાનેરા વિસ્તારમાં વરસાદના પગલે આ જગ્યા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવા પામ્યા છે અને પાણી ભરાઈ જતા લોકોને તેમજ વાહનોને પસાર થવું ભારે મુશ્કેલ બની ગયું છે. શાળાએ જતા બાળકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જો કોઈ ઇમરજન્સી મેડિકલ હોય તો પણ ત્યાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આ બાબતને ત્યાંના સ્થાનિક લોકોએ કેમેરા સામે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે તંત્ર આવા લોકો સામે તાત્કાલિક કાર્યવાહી કરે. નીતિન પટેલે ધાનેરામાં આવા કેટલાય શોપિંગ અને સોસાયટીઓ બનાવી દીધી છે અને જે જે લોકોએ શોપિંગમાંથી દુકાનો ખરીદી તે લોકો પણ આજે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે ધાનેરામાં બનાવેલા મધુસૂદન માર્કેટની, તો ધાનેરા મધુસૂદન માર્કેટમાં પણ પૂરતી સુવિધા નથી, ખુલ્લા છે, જેને લઈ વારંવાર શોર્ટ સર્કિટ થાય છે અને આગ લાગે છે. તો બીજી તરફ નથી તો ચાલ અને સુવિધા નથી વાહન પાર્કિંગની સુવિધા કે નથી ફાયર સેફ્ટીની સુવિધા. કોઈપણ સુવિધાઓ વગર શોપિંગ ઊભો કરી લોકોને ઊંચા ભાવે દુકાનો બંધ કરાવી દીધી છે, જેથી લોકો આજે પણ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ બાબતે લોકો બિલ્ડર અને રજૂઆત કરવા જતાં તે ઉડાઉ જવાબ આપતા જણાવે છે, મેં તો શોપિંગ વેચી દીધું છે, મારે કોઈ લેવા દેવા નથી. ધાનેરાના એક જાગૃત નાગરિકે આ બાબતે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી, છતાં પણ આજ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી લોકો પણ કહી રહ્યા છે કે આવું તો આ બિલ્ડિંગમાં શું છે કે તંત્ર પણ તેની સામે કાર્યવાહી કરતા ડરે છે. ત્યારે હવે જોવાનું રહેશે, હવે તંત્ર કાર્યવાહી કરે છે કે પછી હજુ પણ તંત્રની સામે કાર્યવાહી કરવાથી ડરે છે, તે તો સમય જ બતાવશે. સુરેશ કલ્ચર, ZS TV, બનાસકાંઠા. અહીંયા અમારે આસિયાથી ધાનેરા જવા માટે રસ્તામાં મધુસૂદન માર્ગ રેસિડેન્સી બનાવી લીધી, ગેરકાયદેસર રસ્તા ઉપર પૂરણ કરી અને અવર જવર કરવાવાળા વાહનોને અને બધા માણસોને પૂરેપૂરી તકલીફ છે. કોઈ પણ સ્કૂલના છોકરાઓને બી પૂરેપૂરી તકલીફ છે, સ્કૂલ ટાઈમસર જવાતું નથી અને આખે આખું બધકામ કરી મૂકેલું છે અહીંયા, અને બાજુમાં બધું પૂરણ કરી કરી ગેરકાયદેસર, અને આખું પાણી અહીંયા તમે જોઈ શકો છો આખું પાણી ભરાઈ ગયેલું છે. તો હવે અમારે અહીંયા પાણીમાં કઈ રીતે ઉતરશું, તો આ માટે નગરપાલિકા કંઈક આના નિરાકરણ કરે. આપણું નામ? ખોડાભાઈ સૌદાભાઈ રબારી, આસિયા. સોસાયટી બનતી હતી એના અંદર જે જાહેર ડામર રોડ ઉપર 5 ફૂટ જાહેરમાં પૂરણ કરી દીધું છે, મુસાફરો રોમસણ ભાદરા ખેરોલા આવવાવાળાને અવરનવર કોઈ તકલીફ પડે અને પોણી રાતે વરસાદ પડ્યો એના કારણે મોડસને અવરનવર બહુ તકલીફ. અને એમને કીધું જાહેરમાં, અમે કીધું કે આ તમે હટાવી લો, તો કે અમે અમારી રીતે કરીશું. એટલે એમને બહુ તકલીફ પડે, કોઈ બીમાર માણસ હોય કોઈ આ રીતે હાલ મુસાફરો જવા માટે અવરનવર કેટલી ગાડી બગડી બધી બગડે, એના કારણે એમની વાત કરી ચલો કે મીડિયાવાળાને બોલાવીને વાત કરો, એમને બહુ